ઘણી માં તો એવી હોય કે એને દીકરી જેવું જ લાગવું હોય. માં ને દીકરી બે બ્યુટી પાર્લર જાય તો હું કે ખબર છે, મારા વાળ પણ મારી વૈશાલી જેવા ટ્રીમ કરજો. ટકલી, તારા માથામાં વાળ નથી ને હજી ટ્રીમ કરવા છે. બે જણા બ્યુટી પાર્લર માંથી બહાર નીકળે ને આપણા જેવા કોઈક મળે તો હું કે ખબર છે, અશ્વિનભાઈ હું ને મારી દીકરી વૈશાલી બંને સાથે નીકળીએ તો કોઈ એમ ન કે આ માં દીકરી જતા હોય, બધા એવું કે બે ફ્રેન્ડ હોય એવું લાગે છે. અમે માં દીકરી લાગીએ જ નહીં, બે ફ્રેન્ડ લાગીએ. મેં એની માને સમજાવી, વૈશાલીની માં તું વૈશાલીની માં છો તો માં બનીને રે, તારે વૈશાલી જેવું લાગવાની જરૂર નહીં. વૈશાલીને તમે બે હરખા લાગતા હશો તો કાલ હવારે તારી દીકરીનું માગું કરવા વાળા કે તારું માગું કરીને વયા જાહે તો તકલીફ મોટી ઊભી થાય. એક વાત કહું છું ને, બધા જનતા જનાર્દન ને હિન્દુસ્તાનની હો, હું કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ કોઈ ધર્મને નથી કહેતો, પણ એટલું કહું છું કે હિન્દુસ્તાનમાં રહેતા હો અને હિન્દુસ્તાન ભારત માતા કે જે બોલો આમ તમને શરમ ના આવતી હોય, અને હિન્દુસ્તાનનું ખૂન જો તમારી માલિકો હોય તો હું કહું ત્યારે તાળી પાડજો. અને બધી બહેનોને પ્રાર્થના કરું છું, કમથી કમ બે દીકરાને જન્મ આપજો. બે દીકરાને, એક દીકરો તમારી સેવા માટે રાખજો અને બીજો દીકરો આતંકવાદીઓની સામે લડવા માટે ભારત માતાની ફોજની માલિકો બીજા દીકરાની ભરતી કરી દેજો. સાહેબ જરૂર છે આ દેશને. હું મારી કથાની અંદર પણ કહું છું, સુરેન્દ્રનગરની બાજુની અંદર એક યુવાન કારગિલના યુદ્ધની માલિકો કામ આવી ગયો. સરકાર તરફથી કલેક્ટર પોતાની ગાડી લઈને ગામની માલિકો ઘર પૂછતા 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 જુવાનસિંહનું ઘર પૂછતા 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 ગયા છે. શું કામ? એને જઈને જુવાનસિંહના ઘરની ખડકી ડેલીને ખખડાવી, એક બબે આંચે લીંબુ લટકી જાવી મૂછવાળા એક વ્રતે વડીલ ખડકી ખોલી, મહેમાનને આવકારો દીધો છે, ખાટલા ઢાળેલા, લાજ કાઢી, અને યુવાન દીકરી એમ કહેવાય છે કે પાણીનો લોટો ભરીને આવીશ, અહીંયા આપી દો ભાઈ, લાવ. આમાં આમાં વિષયમાં આવશે ને આપણે લેહું, બાકી પછી આ એ બધું છે ને પછી આપણે લેહું. રાજભા ગઢવીભાઈને કહી આપણે જરૂર લેશું, પણ આ મા બાપનું ચાલશે, પછી પછી આપણે એનું લેશું ભાઈ, ચોક્કસ લેશું, બધું જ લઈ લઈશ, તમારું કાંઈ બાકી નહીં રાખવું. માણા પ્રતાપની વાત લેશું, રણમેદાનની વાતો લેશું, ભારતના જવાનોની વાત હવે હાંભળો આખ લઉં છું, કારણ કે આ તો મા બાપનો પ્રોગ્રામ છે, આ તો મને ડાયરો આવડે છે એટલે બધું કરું, બાકી બીજું હોય તો હલવાઈ જાય સાહેબ. હા, આ તો કચ્છની ધરતી છે સાહેબ, પેલા પ્રસંગ તમને પૂરો કરી દઉં. આ ખાટલા ઉપર આમ આમ કરી અને એક સરકારનો માણસ આવીને બેઠો છે, એક ઘોડિયાની માલિકો નાનકડો હિંચકો નાનકડો બાળક ઝૂલે છે. નાનેરા એ નરસંગજી ને મોટે રામાન સંગજી, તલવારો ના તોરણ કુંવર પોખિયા, નાનેરા નરસંગજી મોટે રામાન. દરબારો ના હાલેડા આવા હોય, તલવારો ની વાત હોય અને વાણિયા ના હાલેડા, ચકલા બોલે પોપટ બોલે ચૂચુ ચૂચુ પોપટ. અને આ ચકલા પોપટ ની વાત આવે ને ભાઈ, ત્યાં વાણિયા ને કોઈ દી લડતા જોયા તમે? હે પ્રદીપભાઈ, વાણિયા કોઈ લડે? એ લડે પણ પાન છે કોથળા નાખીને લડે, એ લડે પણ કલમ થી લડે. પણ વાણિયા હોશિયાર બહુ હોય, હા તમને કહી દઉં, હા વાણિયા હોશિયાર હોય. શેઠ ને શેઠાણી રાતે હૂતા હતા અને ઉપરથી પતરા ફાડીને અંદર ચોર પડ્યો, ઉપરથી ખાઈ કહો, શેઠ જોઈ ગયા, બોલાય નઈ મારી નાખે, બોલાય નઈ મારી નાખે, બોલાય નઈ મારી નાખે. શેઠાણી ભગવાને દીકરો દીધો, ભગવાન છોકરા શેઠાણી ભગવાને દીકરો દીધો, ભગવાને દીકરો દીધો. તો ચોર ને એમ થયું કે આયા હાળો દીકરો થવા મળતું હોય તો માથા કોટું કામ કરવી જોઈએ, આખો વાણિયાનો દલ્લો મળે એમ છે. તો ડાયો થઈને ઉભો રહ્યો, છેટાણી આપણાનું નામ શું પાડશું, આપણે નામ શું પાડશું? છેટાણી કે દલીચંદ. નહીં, વાણી જેવું નામ પડી છોકરો મરી જાય, વાણી જેવું નામ પડી છોકરો મરી જાય. પ્રેમચંદ ના પડીને છેટાણી, વાણી જેવું નામ પડી છોકરો મરી જાય. તો છેટ તમે કે હું કે આપણે નામ નૂર મહમદ રાખીએ, નૂર મહમદ કે આપણે નૂર મહમદ ન હોય મુસલમાન હોય, નહીં નૂર મહમદ નૂર મહમદ નૂર મહમદ. બાજુ નૂર મહમદ જમાદાર રહેતા આવીને ઉભા રહી કે હું છે શેઠ? તો કે ભાઈ આવ્યા લઈ જાઓ,
આ વાણિયા બાપ આ વાણિયા નાનેરા નરસિંહજી મોટેરા માનસિંહજી તલવારોના તોરણ કુંવર પોખ્યા નાનેરા નરસિંહજી ઈ હાલરડાની માલિકોર ઈ જનેતા પોતાના દીકરાને હિચોળ દીધી અને તરત કીધું કે જવાનસિંહના ઘરવાળા ક્યાં છે તો કે આ અહીંયા ઉભા કે શું કામ છે કે સરકાર તરફથી આવું છું શેના માટે આવ્યા છો દલિતચંદ અરે ભાઈ પ્રદીપભાઈ બહુ સરસ પ્રસંગ છે શેના માટે આવ્યા છો કે ભાઈ તમારો દીકરો કારગીલના યુદ્ધની માલિકોર કામ આવી ગયો એનો મેનતાનો દેવાન માટે આવ્યા છે એમ તો કે હા એમ કરીને 5 લાખ રૂપિયાનો ચેક એ કલેક્ટર એ જવાનસિંહના પત્નીના હાથની માલિકોર મૂકે સાહેબ અને આમ કરીને 5 લાખનો ચેક હાથમાં મૂકતાની આરે એ ચેકના એ રાજપોતાણી આમ કરીને ટુકડે ટુકડા કરી નાખ્યા અને કલેક્ટર જોઈ રહ્યો કે બેન વળતર ઓછું જ પડે કે અમારા ધણીના મોતનું વળતર છે તો કે હા સરકારે અમને તો કીધું એ આપીએ ઓછું પડે છે તો કે હા બહુ ઓછું પડે છે તો કેટલું વળતર જોઈશ તો કે સાંભળવું છે તો કે હા બેટો બાપ તડે ચેલે ચાલે નહીં તો જનની કાઉન જોડે એને વળવું લાગે વેરડા આ હિંચકાની માલિકોર આ જે હિંચકી રહ્યો છે ને એ જવાનસિંહનું બીજ છે એનો દીકરો છે અને સાંભળો આને હું મોટો કરીશ મોટો કર્યા પછી એને હું મિલિટરીની માલિકોર ભરતી કરીશ અને મારો દીકરો મિલિટરીની માલિકોર ભરતી થશે અને પાકિસ્તાનનું યુદ્ધ થશે ને અને ત્યારે પાકિસ્તાનના 10 જણાના માથા ઉડાડી અને મારો દીકરો જેથી પાછો આવશે અને ભલે ગોળીએ વિંધાઈ ગયો છે એ દિવસે મને મારા પતિના મૃત્યુનું વળતર મળ્યું ગણાશે સાહેબ હું જનેતા છું હું રાજપૂતાણી છું વિજય કરીને આવ્યો તો ને કચ્છની ધરતીનો દાખલો આપું સાહેબ આ ધરતી કેવી ધરતીના માળું કેવા છે સાહેબ ઓટો જામ વિજય કરીને આવ્યો અને ભાભીની દ્રષ્ટિ કુદ્રષ્ટિ થઈ ભાભીની નજર બગડી અને ઓટા જામને સમાચાર મોકલા છે કે ઓરડે આવો ઓછી જામ એ દિવસે ઘરે નહોતા મોટા ભાઈ ઓટા જામના એમ કહેવાય છે કે ધણી ઘરે ન હોય તેથી ઢોલિયા નહોતા ઢળાતા ઓટો જામ વિચાર કરે છે ભાભી તો મા સમાન છે જીત કરીને આવ્યો છું માના આશીર્વાદ લઈ આવું અને આમ કરીને ઓછીધામના ઓરડે જાય અને આમ કરીને 2-3 ડગલા આજે આમ માંડે અને ત્યાં અંદર દ્રશ્ય જોયું કે ઢોલિયો ઢાળેલો હતો 16 શણગાર સજેલા હતા ભાભીએ ઓડાજામ અહીંયા આવો આમ ઓડાજામ સામે ઉભા પણ ઓડાજામ આવે નહીં ઓડાજામ અહીંયા આવો ઓડાજામ આ ઢોલિયા ઉપર બેહો અને ઈ કચ્છના માડો એ જવાબ દીધો તો કે હી પલંગ ઓથી જો અને ઓથી મુંજો ભા ઈ પલંગ ઓથી જો અને ઓથી મુંજો ભા તું એનજી ઘરવાળી થા મુંજી માં ઈ પલંગ ઓથી જો ને ઓથી મુંજો ભા આ કચ્છની ધરતીના માણા છે સાહેબ કહેવાનો અર્થ મારો ઈ છે આજની દીકરીઓને પ્રાર્થના કરું છું સાહેબ કે આવી દીકરીઓની જગતની અત્યારે તો એક છોકરો હોય તો બસ છોકરો જન્મે એટલે ઓલી બાટલી પકડાવે બાટલી બાટલી આવે ને આ બાજુ દૂધ ભરે રાખે બાટલીમાં આ બાજુ છોકરો મોટો થાય આ બાજુ બાટલી મોટી થાય આ બાજુ છોકરો મોટો થાય આ બાજુ બાટલી મોટી થાય આ બાજુ છોકરો મોટો થાય આ બાજુ બાટલી મોટી થાય પછી માં ફરિયાદ કરે મારો દીકરો દારૂડિયો થઈ ગયો પણ થઈ જ જાય ને માં બાટલી પકડાવવાની શરૂઆત તારા દીકરાને તે કરી છે તો પછી તારો દીકરો દારૂડિયો ન થાય તો થાય શું બહુ ભાવથી સાંભળજો સાહેબ કારણ કે જે જનતા એ સાધી મુખેથી
एक बारी प्रार्थना है।